માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા પાંચ દાતાઓના સંયોગથી આઠ દિવ્યાંગીઓને દીપાવલી પર્વ પૂર્વે ટ્રાઇસિકલ અર્પણ કરી માર્ગે હરતા ફરતા કરવામાં આવ્યા હતા. પ્રારંભે સંસ્થાના મંત્રી વ સુરેશભાઈ મહેશ્વરી મહેમાનોને આવકાર આપ્યો હતો. પૃથ્વીરાજસિંહ જાડેજાએ આ પ્રસંગને પરિચય આપ્યો હતો અને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રબુદ્ધ મુનેવર આભારવિધિ શંભુભાઈ જોશીએ કરી. વ્યવસ્થામાં આનંદ રાયસોની, રફીક બાવા, દીપેશ શાહ, ઇરફાન લાખાએ પણ સહકાર આપ્યો હતો. આમ દાતાઓના સહકારથી આઠ દિવ્યાંગીઓને દિવાળી સુધરી છે અને માર્ગો પર તેઓ હરતા ફરતા થયા છે અને દીપાવલી પ્રસંગે પૂર્વે તેમણે આઠ દિવ્યાંગીઓને દિવાળી પૂર્વે ટ્રાઇસિકલો અર્પણ કરવામાં આવી હતી દાતાઓ દ્વારા. આગામી દિવસોમાં દિવાળી પર્વ આવી રહ્યું છે ત્યારે દિવાળીનો તહેવાર ધાર્મિક પર્વ તરીકે હિન્દુ ધર્મ ઉજવી રહ્યો છે ત્યારે તેની માહિતી અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે આપી હતી. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને લોકોએ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં પણ આવી હતી. કરશો તમે અગિયારસી કરી અને આ ભાઈ બે સુધીના જે તહેવારો છે એ આપણે સમગ્ર કચ્છ જિલ્લો એક થઈ નક્કી કર્યો છે. પેલા વચમાં થોડું ડિસ્ટર્બન્સ હતું, એટલે રવિવારે ધોકો અને સોમવારે પડવો એ રીતના હતું, પણ સમગ્ર બ્રાહ્મણો સમગ્ર બધા મંદિરો ભેગા થઈ અને પર્વો એક પછી એક લાઈન ક્રમસર ઉજવવાનું એ નક્કી કરવાનું છે. એટલે આપણે 14 તારીખે એ દિવાળી પર્વ ઉજવવાનું છે, એટલે સવારના ભાગમાં કાળી ચૌદશ છે બપોર સુધી, ત્યારબાદ બપોર પછી દીપડી ઉત્સવ શનિવારે તારીખ 14 અને કન્ટિન્યુઅસ 15 તારીખે નૂતન વર્ષાભિનંદન એટલે કે અન્નકૂટનો ઉત્સવ એ બીજા દિવસે એટલે રવિવારે ઉજવવામાં આવશે. આમ અને આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરી કે આવનાર જે દિવસો છે ઉજાસના ઉમંગના જે દિવસો છે દીપાવલી પર્વના દિવસો છે સમગ્ર વિશ્વમાં આનંદ ઉલ્લાસ સાથે મારણ તમારા માટે નહીં પણ સમગ્ર વિશ્વના સુખ શાંતિ અને ઉજાસ જે પ્રકાશ પાથરે એ ભગવાન પાસે પ્રાર્થના કરી ને જે કોરોના નામનો મહાભયંકર વર્તમાન પરિસ્થિતિમાં જે સમગ્ર વિશ્વમાં કે આજે ચાલી રહ્યો છે કોરોના ભયંકર વાયરસ એ પણ આ દિવાળીના પર્વથી ઉજાસથી એ પણ નષ્ટ થઈ જાય એવી પ્રાર્થના કરી ને જે સરકારની જે ગાઈડલાઈનો છે એના પ્રમાણે 2 ગજ કી દૂરી, સેનેટાઈઝર આદિનો ઉપયોગ કરી ને આપણે બચી આપણા સંપર્કના લોકોને પણ એનાથી બચાવ્યું અને મારી બધા લોકોને જ અરજી છે કે આપ સૌ હજી કોરોના આપણી વચ્ચેથી ગયો નથી, લોકડાઉન હટી ગયું છે, અનલોક ચાલુ છે, પણ આપણા વચ્ચે કોરોના રોગ સુધી ગયો નથી, એટલે આપણે સૌ આપણે બચીએ બીજાને બચાવીએ, એટલે આપણે સૌ સાવચેતી કરી ને આપણા જે પર્વ છે ચોક્કસ ઉજવીએ, પણ જે આપણા સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે ઉજવીએ. તો આ રીતે શનિવારે છે એ દિવાળીનું પર્વ છે બપોર પછી, બીજા દિવસે સોમવારે નૂતન વર્ષ એટલે કે અન્નકૂટ ઉત્સવ આજે ઉજવવામાં આવશે. અન્નકૂટનો સમય છે સવારે લગભગ 10 થી કરી અને 5 વાગ્યા સુધીનું છે. દિવાળી પર્વ એટલે શનિવારે લગભગ 4 થી કરી અને રાત્રે સુધી એ દિવાળીનું પર્વ ઉજવશું. આપણે સૌ ભાઈચારાથી ઉજવી એ જ અભ્યર્થના. સૌને નવા વર્ષના ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વાદ. જય શ્રી સિદ્ધાન, રાધે રાધે. ઇસ્લામ ધર્મ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીના મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભુજ કલેક્ટર કચેરીએ એકઠા થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શાંતિના દૂત પૈગંબર હઝરત મોહમ્મદ રસૂલ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે હાજી સુલતાન સોઢા, હનીફ પડ્ડીયાર, રજાક હિંગોરા, સત્તારમાં જેઠી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ્ય કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ આવેદનપત્ર દ્વારા રાજદૂતને પહોંચતું કરવામાં આવે તે મામલે આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા અને વિરોધ કરવામાં આવ્યો હતો અને માફી માગે તે સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ આવેદનપત્ર રાજદ્વાર સુધી પહોંચે તેવી માંગ કરવામાં આવી હતી.